સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પણ ગોલીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વિદેશમાં રહી મફત પગાર લેતા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા 10 નોટિસ પણ ફટકારવામાં આવી છે, છતાં પણ તેઓ હાજર થયા નથી. શિક્ષકોએ વિદેશમાં રહી અને મફત પગાર મેળવ્યા છે. બેચાળાના શિક્ષકોને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે. તો આ સાથે સમાચાર સામે આવ્યા, જેમાં સુરતમાં ગોલીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વિદેશમાં રહી મફત પગાર લેતા હતા, જેમાં શિક્ષણ સમિતિ દ્વારા 10 વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે. શિક્ષકોએ વિદેશમાં મફત પગાર મેળવી રહ્યા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઇન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં ગોલીબાજ શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? હવે સુરત મહાનગરપાલિકાની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે, ત્યાંના જે શિક્ષકો છે એ લોકોએ હવે તદ્દન નફટાઈ વટાવી દીધી હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી અપાતો જે પગાર છે તેઓ વગર હાજરીએ લઈ રહ્યા છે, અને તે પણ બિંદાસ વિદેશમાં બેસા બેસા તેઓ આ પગાર મેળવી રહ્યા છે. સુરતની જે નગર પ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190 છે, એમ બે શાળાના શિક્ષકોને હાલ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તાજ્જુબની વાત એ છે કે આ રીતના શિક્ષકો ગેરહાજર રહેતા હતા અને સતત તેઓ પગાર મેળવી રહ્યા હતા, અને સમિતિ જે છે તેમને પગાર આપી પણ રહી હતી વગર શિક્ષણ આપે. તેઓ ના તો શાળાએ આવતા હતા, તેઓ શાળાએ આવીને બાળકોને અભ્યાસ પણ નહીં કરાવતા હતા, શિક્ષણ નહીં આપતા હતા, અને શિક્ષણના નામે આ રીતે તેઓ પૈસા મેળવતા હતા. નફત શિક્ષકો વિદેશમાં રહેતા હતા અને ત્યારબાદ મફત પગાર મેળવતા હતા, જે બાદ આ સમિતિ દ્વારા જે છે હવે કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોને 10 જેટલી નોટિસ પણ ફટકારવામાં આવી હતી, છતાં પણ શિક્ષકોના પેટનું પાણી નહીં હલ્યું હતું. તેઓ દ્વારા કોઈ જાતની કોઈ જવાબદારી કે કોઈ પણ જે જવાબ છે એ સમિતિને આપવામાં નહીં આવ્યો હતો, જે બાદ જે છે શિક્ષકોને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા છે. આજ દિન સુધી શિક્ષકો શાળાએ હાજર નથી રહ્યા, છતાં પણ તેમના દ્વારા આ રીતે પગાર મેળવવામાં આવ્યો છે, જે બાદ સમિતિ દ્વારા હવે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આ તો બાળકોના જે અભ્યાસક્રમ છે એની ઉપર બી એક સવાલ ઉઠે છે કે શિક્ષણ આપવા વગર તેઓ પગાર મેળવી રહ્યા છે અને બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે. જી જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સુરતમાં ગોલીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે. નોટિસ ફટકાર્યા છતાં પણ શિક્ષકો હાજર રહેતા નથી, વિદેશમાં રહી અને મફત પગાર લેતા હતા. શિક્ષણ સમિતિ દ્વારા 10 વખત નોટિસ આપવામાં આવી છે.